સૌપ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરવલ્લી અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જો વિસ્તારોની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અને પાટણમાં પણ મધ્યમ વરસાદની આગાહી, ત્યારે મહેસાણા સાબરકાંઠામાં મધ્યમ વરસાદ થઈ શકે છે. સુરત, વલસાડ અને વડોદરામાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવસારી, તાપી અને ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આજના દિવસે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ લાઇન છે કે જે પસાર થઈ રહી છે, જેને લઈને આ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેને લઈને કેટલાક જિલ્લાઓની અંદર જે એલર્ટમાં આપવામાં આવ્યું છે. આજે આખી મોન્સૂન ટ્રફ લાઇન છે કે જે હાલ પસાર થવાની છે, જેને લઈને અરવલ્લી, દાહોદ સહિતના ભાગો છે કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર જેટલા સહિતના ભાગો છે કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, તાપી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ભાગો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં આજના દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જો કે કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય એક વરસાદી સિસ્ટમ છે કે જે હાલ સક્રિય થઈ રહી છે. જ્યારે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે ત્યારબાદ આ સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવશે, કારણ કે આ ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે ને જે ધીરે ધીરે આગળ વધી રહી છે. મધ્યપ્રદેશથી પસાર થઈને ગુજરાત આવશે ત્યારબાદ ફરી એક વખત જે રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ને અમદાવાદ.